માધાપર ચુનાવસ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન નારણ મહેશ્વરી, જે મહેશ્વરી સમાજમાં આવતો અઢિયરો વર્ત ભાદરવા મહિનામાં આવે છે તે ગંગાબેન નારણ મહેશ્વરી વર્તી રાખવામાં આવ્યો હતો. જુનાવાસ પંચાયતના સદસ્ય લક્ષ્મીબેન ગાંગજી મહેશ્વરીએ પણ ત્યાં હાજર રહેતા મહેશ્વરી સમાજના ભાઈઓને બહેનોની હાજરી રહેતા અમારા મહેશ્વરી સમાજના ધર્મગુરુ રતનસિંહ માતંગ અને મેઘજી માતંગ અને અમારા મહારાજ એવા નીતિન હાજર હતા. રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા, ગામ ગોધરા, માંડવી, કચ્છ. મારું નામ ગંગાબેન ગતકોરા કે ધર્માચાર ને ભત્રી મેં આઠમા ચીતી છઠા ચીતી અને મેં આશાએ વરત રાખી મેં આજે તો અઢેડું ત્યાં વરત રાખી મેં પછી માઈશ્રી સમાજ જો મેણી જો સારું થી મેણી કે મહિમા છે ને આ હું પહેલાં એકલું રાખી હોય બારો તેર વારે થયા ને આજ મૂકે એવી ઈચ્છા થઈ તો હું અઢેડું વરત રાખ્યા પાણી જો ટીકો મારું નામ રતનસિંહ બુદ્ધા માતંગ અને માધાપર મૈશ્રી સમાજ ના ધર્મગુરુ. આજે અમારા માઈશ્રી સમાજની અંદર જે 2.5 દિવસનો વ્રત 21 દિવસનો વ્રત હોય છે પછી છેલ્લા જે 2.5 દિવસ હોય છે એ વ્રતની શરૂઆત થઈ ગઈ છે. એ વ્રત છઠના ભાદરવો વદ છઠના રાતના એ વ્રત જલાય છે. તો આ વ્રત માધાપર માઈશ્રી સમાજની અંદર માધાપરના બેન શ્રી ગંગાબેન નારાયણભાઈ ફફલ એ માધાપર ગ્રામ પંચાયતના સરપંચ છે અને સરપંચ થઈ અને એ વ્રત જાળ્યું છે. તો એ વ્રત બાજુમાં જે બેઠા છે ગંગાબેન એ 2.5 દિવસનો વ્રત ચાલ્યો છે. 2.5 દિવસ સુધી અન્ન પાણી કાંઈ પણ ખવાય નહીં. છઠની રાતના એટલે 23 તારીખની રાતના એ વ્રત જલાય છે 11 વાગે. 23, 24 અને 25 અને કાલે 26ના બપોરના 12 વાગે વ્રતની પૂર્ણવતી થશે ને એ વ્રત પૂર્ણવતી થયા પાછળ અન્ન પાણી ખાવાય છે. આ વ્રત અમારો આદિકાળથી ચાલુ છે. જ્યારે આ સૃષ્ટિનું કાંઈ સર્જન ન થયું હતું ઓ સમયથી સતયુગની અંદર આ વ્રત ચાલુ રહે છે. આ વ્રત કોઈ સાધારણ વ્રત નથી. 2.5 દિવસ સુધી આજ કળિયુગની અંદર અને આવા ભાદરવ મહિનાના તાપની અંદર 2.5 દિવસ સુધી અન્ન પાણી વગર સાયન્સ પણ એમ કહે છે કે રહી શકાય નહીં. પણ અમે લુણંગ દાડા જે શંકરના પુત્ર છે ગણેશ એના બીજા અવતાર છે લુણંગદેવ, લુણંગદેવને વિશ્વાસ રાખી અને એના વિશ્વાસે જ એ પાથારી રાખે છે અને પાથારી માટે જ 2.5 દિવસ એ પાથારી માટે કાઢે છે. અને આજે રાતે એ આખા વ્રતની જે મહિમા છે એ વ્રત ક્યાંથી શરૂ થયો છે અને અત્યાર સુધી જે રહે છે એને શું ફાયદો થાય છે અને એ વ્રત થકી પોતાને જે ફાયદો થાય તો એને જીવનું કલ્યાણ થાય, પોતાને ફાયદો થાય પણ સમાજને સાથે અને ગામને પણ એ વ્રત પાછળ એને પણ ફાયદો થાય છે. એડામાં મહામહીદેવ ત્રિકાળ જ્ઞાની હતા એ પોતે વેદોમાં પોતાને કીધું છે કે આ વ્રત રહેવામાં શું છે. જેને મહામહીદેવ એક વેદ કીધું છે, શું કીધું છે કે જેની ચંદ્ર અને સૂરજ શાખ ભરે એવો મહામહીદેવ એ 2.5 વર્તનો 2.5 દિવસનો જે વ્રત છે એના મહામહીદેવ વેદ કીધા છે. એનો પહેલો જ વેદ કીધું છે 2.5 રખીને અણાંડ ત્યાય ઉની જી પિંધી કે નો ચોટે પાપા પણ મામઈ ભણે તો માય શ્રીયા ઉની જીવે જી ચંદ્ર સૂરજ ભરી દો હે સાખ હે દેવ સાખ જની. દાડા કીધું છે કે ચંદ્ર અને સૂરજ ઈ જીવ જે માણસ રહ્યો છે અત્યારે જે ગંગાબેન રહ્યા છે એની ચંદ્ર અને સૂરજ એની સાખ પરસે એની સહી કહી દેશે કે ના કે ગંગાબેન વ્રત એ પરિપૂર્ણ રહ્યા છે. આ અમારા 1.5 વર્ત હતું. આ વ્રતની કાલે પૂર્ણવતી છે બપોરનો 12 વાગે માધાપર ગામની અંદર જે બેન રહ્યા છે ગંગાબેન નારાયણભાઈ ફફલ એ ગામ માધાપર જૂનાવાસના સરપંચ છે અને એ વ્રત રહ્યા છે એની કાલે પૂર્ણવતિ છે. જય ધણી માતંગદેવ, જય ધણી માત. એ વ્રત જો કોઈ અઢેડે જો એ સમસ્ત માયશ્રી મેઘવાર જે કે માયશ્રી મેઘવાર જો નીમ દેવાણું એની મીણી કે રે જો હોય અને પૂરે કચ્છ હાલાર સંતજી અંદર હેરપાણ રોતા કે ઘણી જગ્યાએ એડા રહેતા પણ ખરેખર એ ગામા ગામ એ વ્રત રહે તો ગામ મતે આપત્તિ કો પીડા કો દુખલી તકલીફ થેવારી એ કરે ધણી માતંગદેવ અને લુણંગદેવ કરે તેને ગામ મતે સમાજ મતે એ તકલીફ નીકળી વિજે એટલે પાણ એડ ચોતા કે ગામા ગામ એડો હેકડો માડું બોજણા એ વ્રત રહે
કરે ધણી માતંગ દેવ તેને ગામ માં કોઈ આપત્તિ હે કોઈ દુઃખ હે કોઈ પીડા હે જોકો પણ તકલીફ હે એ તકલીફ નીકળી વિજે પાંજે પૂરે કચ્છ જી અંદર ગામા ગામ એ વર્ત રહે અને વર્ત જો ઉજવણી થઈએ અને વર્ત જો જોકો મહિમા હે એ ખરેખર લુપ્ત થઈ વિજે તો આજ પણ વેરાવેર નેરાતા એતે માધાપર છેલા 8 થી 9 વરે પહેલા એ વર્ત રહ્યાવા એ વર્ત જો કોઈ લુપ્ત નથી એનલા કરે ખરેખર ગામા ગામ એકડો જણું બોજણા એ વર્ત રહે એડી અલખડે અરદાસ કર્યું અને ધણી માતંગ ને દુઆ કર્યું હે ધણી માતંગ દાડા તું અને મેં એની ઉકારે પાર કરી જે તો એ વર્ત જેવો જો કોઈ મહિમા હે એ પણ આને શરૂઆત કરીબો.